સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં રાત્રિના સમયે હોર્ન વગાડવાને લઈને મુસ્લિમ સમાજના બે જૂથો વચ્ચે સામસામે બોલાચાલી બાદ મામલો બિચકાતા પ્રાંતિજ પોલીસ ઘટનાસ્થળે જઈ મામલો થાળે પાડ્યો હતો. સામસામે ફરિયાદ થતાં પ્રાંતિજ પોલીસે બંને પક્ષે કુલ 25 વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાંતિજ ખાતે મોડી સાંજે એક જ સમાજના બે જૂથો વચ્ચે હોર્ન વગાડવાને લઈને બે જૂથો સામસામે બોલાચાલી બાદ મારામારી ગારો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ઘર સળગાવી દેવાની ધમકી આપી જાહેરમાં લાકડી વડે હુમલો કરી બંને પક્ષે એક સમ થઈ મંડળીઓ રચી જાહેરમાં જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના જાહેરનામાનો ભંગ કર્યો હતો. તો મુસ્લિમ સમાજના એક જ કોમના બે જૂથો વચ્ચે બોલાચાલીને લઈને પ્રાંતિજ પીઆઈ પીએલ વાઘેલાને ઘટનાની જાણ થતાં પ્રાંતિજ પોલીસ કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ મામલો થાળે પાડ્યો હતો. તો બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં ફરિયાદી મોહમ્મદ અદનાન અબ્દુલ વરા ઉંમર વર્ષ 24 રહે વોરવાડ દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 12 વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. તો સામે પક્ષે પણ ફરિયાદી મુનાફ મિયા ઉર્ફે મુન્નાભાઈ મહેબૂબ મિયા શેખ રહે શેખવાડા દ્વારા 13 વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તો પ્રાંતિજ પોલીસે બંને પક્ષે થઈને કુલ 25 લોકો સામે ગુનો નોંધાયો છે અને બંને પક્ષે આઈપીસી કલમ 143 147 148 149 323 504 188 તથા જીપી એક્ટ કલમ નંબર 135 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી, જેમાં રાત્રિ દરમિયાન કેટલાકને અટકાયત કરી હતી. તો આગામી તપાસ પ્રાંતિજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજે ચાવડા દ્વારા હાથ ધરવામાં આવી છે. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ.